أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله والصلاة على أهلها، أما بعد، فالسلام عليكم ورحمة الله وبركاته. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا الممجد، بشيرنا المصدق، نذيرنا المؤيد، المصطفى الأمجد، والمحمود الأحمد، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد، وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا، واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. ولقد آتينا لقمان الحكمة، آمنا بالله، صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. حكمة لقماننا في شيء پر اپنے چرچا کری رہی چھئے، انو کارن اے چھے کہ پروردگار عالم پوتانی پاک کتاب نی اندر એ વાતનું એલાન કર્યું છે કે અમોએ જનાબે લુકમાનને હિકમત આપેલી છે. એમના જ નામનો એક સૂરો છે, સૂરે લુકમાન 31મો સૂરો છે અને આયતુ નિશાન છે 12, ચેપ્ટર 31 વર્સ નંબર 12. એલાન રબુલ ઇઝત થયો, કયું? બિસ્મિલ્લાહ રહમાન રહીમ. વલકદ આતૈના લુકમાન અલ હિકમા. અમોએ ખરેખર લુકમાનને સમજદારી, બુદ્ધિ, હિકમત આપેલી છે. આપણે બયાન કરતા આવ્યા છે, પણ યાદીના તોર ઉપર શું પરવરદિગારે આલમે ફકત અને ફકત જનાબે લુકમાનને હિકમત આપેલી હતી? તો જવાબ એ છે કે નહીં. જનાબે લુકમાન સિવાય પરવરદિગારે આલમે પોતાના તમામ અંબિયાઓ માટે આ હિકમતના નગીનાને યા હીરાને તૈયાર કરીને પેશ કર્યો હતો. એનું કારણ એ છે કે પરવરદિગારે આલમના જે પૈગંબરો છે એમનું કામોમાંનું એક કામ આ જ છે. અને સારામાં સારો દાખલો આપણા પાસે અગર કોઈ છે તો એ આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનો દાખલો છે કે એમની પણ જવાબદારીઓમાંથીને એક જવાબદારી જેની દુઆ જનાબ ઇબ્રાહીમ અલી સલામે કરેલી હતી કે ખુદાયા એ લોકોના વચમાં એક એવા નબીને મોકલ કે જે એ લોકોમાંથી ન જ હોય અને આ લોકોને શું શીખાડે? અલ હિકમા વયુઅલ્લિમુહુમુલ હિકમા યતલુ અલૈહિમ આયાતિક વયુઅલ્લિમુહુમુલ હિકમા. એ લોકોને હિકમત શીખવાડે. મતલબ હિકમત કોણ શીખવાડી શકે કે જેના પાસે હિકમત હોય? પણ જનાબે લુકમાનની શા માટે ચર્ચા કરવી? પહેલું તો ખુદાએ કરેલી એટલા માટે. બીજું કે જનાબે લુકમાન નબી ન હતા, પણ ખુદાએ એલાન કર્યું અને એના માટે આપણે રસૂલે કરીમના કોલને પેશ કરી ચૂક્યા છે. પણ આજે ત્યાંથીને ફરી વાર શરૂ કરીએ કે રસૂલે કરીમે કહ્યું કે હક્કન અકુલ, હકની સાથે હું તમને કહું છું, લમ યકુન લુકમાન નબિયા. યાદ રાખજો, લુકમાન નબી ન હતા. તો નબી ન હોવા છતાં ખુદાએ વાતનું એલાન કર્યું કે અમોએ લુકમાનને હિકમત આપેલી છે. એટલા માટે તારીખની અંદર, આપણી તારીખ અને ઇતિહાસની અંદર જનાબે લુકમાન એક શાણુ તરીકે, સમજદાર ઇન્સાન તરીકે અને વ્યક્તિ તરીકે, હકીમ તરીકે ઓળખાય અને વખણાય છે. શા માટે? કારણ કે એની હિકમત ભરેલી વાતો
ઉંડાર થીને જિંદગીની વાતો એટલી ઇન્સાનને કામ આવવાવાળી છે કે જેનાથીને ઇન્સાનની જિંદગી સુધરી શકે એમ છે. અને જ્યારે દીનનો મામલો આવે તો જનાબે લુકમાને ડગલે અને પગલે નસીહતો કરેલી છે, પણ ખાસ કરીને પોતાના ફરઝંદને બેસાડીને નસીહતો કરેલી છે જેનો ઉલ્લેખ કુરાને મજીદમાં છે. આજે સાથે મળીને એક ઓર જનાબે લુકમાનની હિકમત ભરેલી વાતો કે જેને એવણે તો બયાન કરેલી પણ જેનો ઉલ્લેખ પરવરદિગારે આલમે કુરાનમાં પણ કર્યો છે. પણ કુરાને મજીદની વાતોને પેશ કરું એ પહેલાં ખુદ જનાબે લુકમાન માટે જે આવેલી વાતો છે એને આપણે બયાન કરીએ. જનાબે લુકમાને કહ્યું, કમા તઝરઉન તહસુદૂન, એ લોકો જે પ્રમાણે તમો અનાજને ઉગાવો છો, જમીનમાં કોઈ પણ વસ્તુને નાખો છો, કમા તઝરઉન ઝરાઅત કરો છો, વાવેતર કરો છો, તહસુદૂન, એ વાવેતરનો એક મોકો આવે છે કે તમને કાપણી કરવાની હોય છે, એનો નતીજો યા ફલ યા ફળને મેળવવાનો હોય છે. કમા તઝરઉન તહસુદૂન, હું કહીશ જનાબે લુકમાન તમો આ વાતને થોડી વધારે વ્યાખ્યા અને ઊંડાણની સાથે અમને પેશ કરી શકો છો, તો જવાબ આપશે કે જઈને મારી એ નસીહતોને પડ વાંચ સમજ લોકોને પહોંચાડ કે મેં મારા દીકરાને પણ આ જ વાત કરેલી છે. એટલે આપણા પાસે આપણી રિવાયતોની અંદર કિતાબોની અંદર મળ્યું કે જનાબે લુકમાને પોતાના ફરઝંદને કહ્યું, કહ્યું અય મારા લાલ, યા બુનૈયા ઇન્નકા કમા તઝરઉ તહસુદ, દીકરા યાદ રાખજે, ખરેખર જે પ્રમાણે તું ઝરાઅત કરે છે, વાવેતર કરે છે, કોઈ પણ વસ્તુને જમીનની અંદર ઉગાવે છે તહસુદ, અને એના નતીજામાં તને એનું ફળ મળશે, એની તું કાપણી કરીશ, વકમા તઅમલુ તજિદ, એ જ પ્રમાણે જેવો અમલ કરીશ એવા અમલનું ફળ તને દેખાશે, કમા તઅમલુ તજિદ, જેવું તારું કામ હશે, તારું કિરદાર હશે, જેવો કરેલો અમલ હશે એવા જ પ્રમાણનો, એના જ પ્રમાણનો નતીજો યા ફલ યા ફળ તને દેખાડવામાં આવશે. આપણા પાસે જ્યારે આ જમીનની વાત આવે, અનાજ અને ઉગાવવાની વાત આવે, તો એક રિવાયત ફરીવાર પેશ કરવાનું મન થાય છે કે જે અવારનવાર હું મારી તકરીરોની અંદર એને બયાન કરું છું. યા પણ અનાજની જ વાત છે, યા પણ વાવેતરની જ વાત છે, યા પણ ઉગાડવાની વાત છે, યા પણ કાપણીની વાત છે, અનાજના નતીજાને મેળવવાની વાત છે. આ રિવાયત આપણા નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ આપણા સામે પેશ કરે છે અને કહ્યું, ઇન્નલ્લાહ તઆલા ઇન્નલિલ્લાહ તઆલા મલકન, ખરેખર અલ્લાહ સુબહાનહુ વ તઆલા માટે એમનો એક એવો ફરિશ્તો છે કે જે હર રાતના ઉતરે છે, યનઝલુ ફી કુલ્લે લૈલા વ યુનાદી, હર રાતના ઉતરીને એ ખુદાનો ફરિશ્તો નિદા આપે છે, બૂમો પાડે છે, પુકારે છે અને આ પ્રમાણે કહે છે. યાદ રહે વાત મને બયાન કરવી છે ફક્ત કાપણીની, પણ પૂરી રિવાયત પડું છું જેથી કરીને આપણને જિંદગીનો નિચોડ મળી જાય. કયું એ ખુદાનો ફરિશ્તો હર રાતના ઉતરે છે અને કહે છે, યા અબના અલ અશરીન જિદ્દુ વજતહિદુ, અઈ 20 વર્ષના લોકો મહેનત કરો, કોશિશ કરો, મહેનત કરો, કોશિશ કરો. કુરાન મજીદ એક આયત છે, સૂરે નજમ, કુરાન મજીદ નો 53મો સૂરો, આયત નું નિશાન છે 39, ચેપ્ટર 53 વર્સ નંબર 39. એલાને રબ્બુલ ઇઝ્ઝત માં થઈ રહ્યો છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વ અન લૈસ લિલ ઇન્સાન ઇલ્લા મા સઅ, ઇન્સાન એટલું જ મેળવી શકશે, એટલું જ મળી શકશે એને જેટલી એની કરેલી મહેનત હશે, જેટલી એ કોશિશો કરશે એટલું એને મળશે. તો ખુદાએ ફરિશ્તાને મોકલાવીને એ નિદા અપાવી કે ફરિશ્તા જઈને જે 20 વર્ષના લોકો છે ને કહી દે, યા અબનાલ અશરીન જિદ્દુ વજતહિદુ. આગળ વધ્યો ફરિશ્તો અને કહ્યું, યા અબના સલાસીન, અઈ 30 વર્ષના લોકો,
لَا تَغُرَّنَّكُمُ الْحَيَاةِ الدُّنْيَا أَوْ الْحَيَاةُ الدُّنْيَا. 33 વર્ષના લોકો, ખબરદાર, ચેતીને ચાલજો, એવું ન થાય કે તમને આ દુનિયાની જિંદગી ધોકો આપી દે, દગા ફટકાઓની અંદર, એમની જાળની અંદર તમને ફસાવી દે, એની અંદર તમો સપડાઈ જાઓ. ત્યારબાદ એ મોકો આવ્યો કે જ્યાં ફરિશ્તાએ કહ્યું, યા અબ્નાલ અરબઈન માઝા અઅદતુમ લિલિકાઇ રબ્બિકુમ. આઈ 40 વર્ષના લોકો, તમોએ તમારી પરવરદિગારની મુલાકાત માટે શું તૈયારી કરેલી છે? એની બાદનો મોકો આવ્યો, યા અબ્નાલ ખમસીન, આઈ 50 વર્ષના લોકો, અતાકુમ નઝીર, તમને ચેતવણી દેવાવાળો ઓનર આવી ગયો. અતાકુમ નઝીર. હવે આપણી વાત આવે છે કઈ? કાપણીની, વાવેતરની. ફરિશ્તાએ કહ્યું, યા અબના સિત્તીન, અહીં 60 વર્ષના લોકો, ઝરઉ આના હિસાદો, તમોએ જે ઉગાવ્યું ના, મતલબ જે અમલો કર્યા ના, જે ખેતી અને જે વાવેતર કર્યું ના, ઝર આના હિસાદો, અહીં 60 વર્ષના લોકો, તમારો આ કરેલી વાવેતરનો, કાપણીનો સમય આવી ગયો છે. હવે ત્યારબાદ પણ છે મરહલાઓ, રિવાયતને પૂરી કરી દઉં. બાદમાં ફરિશ્તો કહે છે, યા અબના સબઈન, નુદિયા લકુમ ફઅજીબુ, અહી 70 વર્ષના લોકો, તમને બોલાવવામાં આવે છે તો જવાબ તો આપો, પણ કોઈ સાંભળવાને તૈયાર નથી. ખુદાએ કહ્યું, એક બૂમ ઓર પાડ. અને પછી ફરિશ્તા કહે છે ને કહ્યું, યા અબના અસમાનીન, અહી 80 વર્ષના લોકો, અહી 80 વર્ષના લોકો, અતતકુમ સા વ અંતુમ ગાફિલૂન, તમારો સમય આવી ચૂક્યો છે અને તમે ગફલતમાં પડ્યા છો. અઝીઝાને મોહતરમ, જનાબે લુકમાને પોતાના ફરઝંદને શું કહ્યું હતું કે અહીં દીકરા, જે તું ઉગાવીશ ના, એનું ફળ તને મળશે, એ જ પ્રમાણે જેવો તું અમલ કરીશ ના, એનો નતીજો તને દેખાશે. આજ વાત, આજ ઉગાવાની વાત, દાણાની વાત, ઠીક છે, એ વાત ખુદાએ કુરાન મજીદમાં પણ નાઝિલ કરેલી. કુરાન મજીદ એક આયત છે. આજ સૂરામાં, સૂરે લુકમાન, કુરાન મજીદનો 31મો સૂરો, આયતો નિશાન છે 16, ચેપ્ટર 31, વર્સ નંબર 16. જનાબે લુકમાને પોતાના ફરઝંદને કહ્યું, યા બુનૈયા, ઇન્નહા ઇન તકુ મિસ્કાલ હબ્બતિન, અય મરલાલ, ઇન્નહા ઇન તકુ મિસ્કાલ હબ્બતિન મિન ખરદલિન. દીકરા, યાદ રાખજે, રાયના દાણા જેવો અમલ, રાયના દાણા જેવો અમલ. ફી સખરતિન, અજીબ છે, તકુનો ફી સખરતિન, પારાની અંદર હોય, ઔ ફી સમાવાત, આસમાનોની અંદર હોય, ઔ ફિલ અર્દ, અથવા તો જમીનની અંદર હોય, યાતી બિહલ્લાહ, અલ્લાહ સુબહાનહુ વ તઆલા તારા કરેલા અમલને તારા સામે લાવશે, તને દેખાડશે. ઇન અલ્લાહ લતીફુન ખબીર, પરવરદિગાર બહુ જ નરમ છે, જાણકાર છે. દીકરા, તારો નાનામાં નાનો અમલ હશે ને, એ આવી જશે, ખુદા તને દેખાડશે. એટલે આપણે નાનપણથી ને મદ્રેસાઓની અંદર શીખ્યું છે, જે જેવું કરશે તે તેવું પામશે. પણ અમલો કરવા માટે, જિંદગીને બહેતર બનાવવા માટે, કદાચ મને ખ્યાલ નથી કે મારા અમલ કેવા છે. હું તમને નાનો દાખલો આપું, અમલ તો દૂરની વાત છે. ખુદાવંદે કરીમે નાની નાની વસ્તુ જે છે ને, એના માટે અમલ આપણને સમજાવ્યો છે, જે આપણી જરૂરિયાતમાંથી છે, હર રોજની જરૂરિયાતમાંથી ને. બે આયત કુરાનની પડીએ દાખલાના તોર ઉપર. પહેલી આયત આ છે, ખુદાવંદ કરીમ સૂરે કાફ, કુરાન મજીદનો 50મો સૂરો, આયતો નિશાન છે 18, 50-18. ખુદાવંદ કરીમે કહ્યું, કહ્યું, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, મા યલ્ફિઝુ મિન કૌલિન ઇલ્લા લદૈહી રકીબુન અતીદ. બંદાનો એક બોલ પડે ન પડે, એક બોલ, એ બોલને લખવા વાળો તૈયાર હોય છે કે શેખ મોઈઝ આજે શું બોલ્યો.
ક્યા બોલ કાઢ્યા, એ બોલ પડે ને પણ મા યલ ફેઝુમિન કૌલી, એ કૌલનો લફ્ઝ ઉચ્ચાર થાય ને લખવા વાળું તૈયાર છે લખવા માટે. આગળ વધુ છે, બીજો દાખલો આપીએ. પરવર્તિકા આરામ સૂરે બની ઇસરાયલ કુરાન મજીદનો 17મો સૂરો છે, આયતો નિશાન છે 36. પોતાના હબીબને પરવર્તિકા આલમ કહી છે, કહ્યું بسم الله الرحمن الرحيم ولا تقف ما ليس لك به علم ان السمع والبصر والفؤاد كل اولئك كان عنه مسؤولا. જે વસ્તુ તને નથી ખબર ના એના પાછળ ન જા. આ કાનેથી ને સાંભળેલી વાતો, આંખેથી જોયેલી વાતો, યાને કે કાનનો વપરાશ, આંખનો વપરાશ, દિલથી ને સમજેલી યા સમજાવેલી યા કરેલા વિચારો, એ બધાયના બારામાં સવાલ કરવામાં આવશે. જનાબે લુકમાને એમના દીકરાને આ સમજાવ્યું, દીકરા ધ્યાન રાખજે, જેવા જેવા પગલા ભરીશ, જેવા જેવા અમલ કરીશ, એ અમલનો નતીજો તને જોવો પડશે, તને દેખાડવામાં આવશે. એટલા માટે અમલો જે છે ને એને નાંધા ના સમજજે, નાંધા ન સમજજે. ક્યાં અમલો? નેક હોય યા બદ, સારા હોય યા ખરાબ. જનાબે લુકમાને પોતાના ફરઝંદને કહ્યું, દીકરા યા બુનૈયા લા તુહક્કરન્ના અલ્લાહુ અકબર મિન અલ ઉમૂર સગારહા. દીકરા જેટલા કાર્યો છે ને એમાંથી ને નાના નાના કાર્યોને તું તુચ્છ ન સમજજે, નાનકડા ન સમજજે. શા માટે? ઇન સગાર ગદન તસીરુ કબાર. કારણ કે ખરેખર નાંદા નાંદા અમલ છે ને એ કાલે મોટા થઈ જશે, તને બીજી ભાષાની અંદર મોટા દેખાશે. હમણાં તને આ નાના નાના અમલ દેખાય છે, પણ યાદ રાખજે કાલે આ જ અમલના ફલ યા ફળ તને બહુ જ મોટા જોવા પડશે. એના પણ દાખલા ઘણા છે. હું જે ઇન્શાઅલ્લાહ કેમ બોલું, આપણને લાગુ ન પડતા હોય ને એ પડું દાખલા, અને બીજી રીતે પણ કહું કે જે આપણને લાગુ પડતા હોય ને એ દાખલા. બે હદીસ પડવાનું મન થાય છે, જાણીતી બધાયની, પણ મારું આ વિષય છે કે નાના નાના અમલ એની અંદર કોતાહી ન કર, કોતાહી ન કર, એને નાના ન સમજ. લોકમાને કહ્યું પોતાના દીકરાને, કેમ? કારણ કે આ નાના અમલ કાલે મોટા થઈ જશે. બે રિવાયત મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની, એક આનું પણ વિષય કદાચ આવશે. મૌલાએ કાયનાતે કહ્યું, لا تستحي من اعطاء القليل فان الحرمان اقل من. اي مسلمان او چھو دیوا ما شرمانا نانو نانو اماؤنٹ او چھو دیوا نی اندر شرمانا کارن کے ساو نہ دیو اے نہ دیوا کرتا ساو نہ دیو اے او چھو دیوا کرتا پر او چھو سے عجیب عجیب. અહી મારા લાલ યાદ રાખજે, હરેક અમલની વાતો તને એનો નિચોડ જોવો પડશે. મૌલાએ કાયનાતે કહ્યું, લા તસ્તાહી બિન અતાલ કલીલ, ઓછું દેવામાં શરમાના, કારણ કે સાવ નહીં આપને તો એનાથી પણ નાનું છે. આ એક દાખલો. લોકમાને કહ્યું તું, વલા તો હક્કરન્ના સગાર અલ ઉમૂર, નાના નાના કામને નીચા ના સમજે. બીજો દાખલો એ જ મૌલાએ કાયનાતનો છે. આપે કહ્યું, અશદ્દ ઝુનૂબ મસ્તખફ બી સાહેબો, ગંભીરમાં ગંભીર, ખતરનાકમાં ખતરનાક, નકામામાં નકામા અગર કોઈ ગુના છે તો એ છે કે જેને ગુનાહ કરવા વારો નાના ગુના સમજીને કરી બેસે છે. લોકમાને કહ્યું, અય મારા લાલ, તારા હરેક અમલ રાયના દાણા જેવું કેમ ના હોય? યા બનૈયા 31:16, યા બનૈયા ઇન્નહા ઇન તકુ અજીબ મિથકાલ હબ્બતિન મિન ખરદલિન તકુનુ ફી સખરતિન ઔ ફી સમાવાતિ ઔ ફી અર્દ. દીકરા, પથ્થરની અંદર રાયના દાણા જેવો અમલ હશે ને ખુદાને લાવશે. આસમાનોની અવળી પહોળાઈની અંદર ક્યાંય અમલ ખોવાઈ ગયો હોય નહીં, મારો અલ્ફાઝ
એને પણ ખુદા લાવશે. જમીનની ઊંડાણમાં ક્યાંય દટાઈ ગયું હોય ને એને પણ ખુદા લાવશે. યાતી બિઅલ્લાહ, એ કામો તારા કરેલા છે ને એને ખુદાબંધી કરી લાવશે, લાવશે. અજીબ. એટલા માટે મને ને તમને સાથે મળીને વાત વિચારવાની જરૂર છે. આ અમલ કરેલાની બાબતો જનાબે લુકમાને પોતાના ફરઝંદને આ પ્રમાણે પણ કહ્યું છે, દીકરા યા બુનૈયા ઇન્નલ્લાહ તઆલા રહનન નાસ બિઅમાલિહિમ. દીકરા, ખુદા વંદે કરીમે માણસોને જકડી લીધા છે એમના અમાલના બારામાં. રહન, ગીરવી રાખેલા છે, ગીરવી જમાનતના તોર ઉપર. જેવો અમલ હશે એ પ્રમાણે બંદાને છુટકારો યા છુટ્ટી મળશે. યાદ રાખજે અહીં મારા લાલ, હરેક ઇન્સાન પોતાના અમલથી ને બંધાયેલો છે. કેવી રીતે બંધાયેલો છે, કેવી રીતે, અજબ થવા જેવી વાત છે. કે એક બાપ થઈને કઈ રીતે પોતાના ફરઝંદને આવા શબ્દો કહ્યા હશે, પણ એ શબ્દો કહ્યા છે તો મારા તમારા માટે દર્સ અને સબક છે. કેમ? કારણ કે જનાબે લુકમાનની વાતો જિંદગી માટે કામ આવવાવાળી વાતો છે. એટલે તો વિષયનું નામ આપણે રાખ્યું છે હિકમતે લુકમાન. ખુદાવંદે કરીમે જેને હકીમ કહ્યો હોય, જેને હિકમત આપેલી હોય, એના શબ્દોને યાદ કરીએ સાથે મળીને. હવે હું સવાલ કર્યો ના કે કેવી રીતે એક બાપ પોતાના ફરઝંદ સાથે આ પ્રમાણે ચર્ચા કરી શકે છે. એવા શબ્દો જનાબે લુકમાને વાપર્યા છે, પણ અંત એ જ છે, નતીજો એ જ છે, સબક એ જ છે. અને હું કહું છું, માહે રમઝાન અલ મુબારકનો મહિનો છે, બંદા રસૂલે કરીમના ખુતબાને પડજે તો તને માલુમ પડશે કે નાની નાની વસ્તુ, નાના નાના અમલ આ મહિનાની અંદર ખુદા એ મર્તબાને, આપણી ભાષામાં એના સવાબને, એના અજરને કેટલો બુલંદ કરી નાખે છે. બંદા મહેનત કર, કોશિશ કર. આ મુબારક મહિનો છે. આ રોઝાઓની સાથે, ઇબાદતોની સાથે જે નાના નાના કાર્ય છે ને, ખાસ કરીને કાર્ય ખૈર, એને અંજામ આપ. જનાબે લુકમાને ખબર છે શું પોતાના ફરઝંદને કહ્યું? કહ્યું, દીકરા યાદ રાખજે, યા બુનૈયા ઇન્નકા મુદરજુન ફી અકફાનેક. દીકરા, તને તારા કફનોની અંદર લપટી લેવામાં આવશે, કફનની અંદર તને ધકેલી દેવામાં આવશે. દીકરા, કફનની અંદર તને વીટી લેવામાં આવશે. વો મહલ્લુન કબ્રકા. દીકરા, તારું મહલ, તારું ઠેકાણું, તારું અંત જે છે ને, એ તારી કબ્ર હશે. લોકો તને કફન પહેરાવી દેશે, એમાં તને વીટી નાખશે. લોકો તને તારી કબરની અંદર ઉતારી નાખશે. દીકરા યાદ રાખજે. વમુઆયનુન અલ્લાહુ અકબર, વમુઆયનુન અંત. અજીબ. દીકરા એ પણ યાદ રાખજે. વમુઆયનુન અમલુકા અમલકા કુલ્લો, એ પણ યાદ રાખજે કે તારા પૂરેપૂરા અમલને તું જોઈશ કે તે આ જિંદગીમાં શું કાર્ય કર્યા, ક્યાં કામોને તે અંજામ આપ્યા, કેવી રીતે એને અમલી રૂપ તે આપ્યું. આ એક બાપ છે, લુકમાને હકીમ છે, પોતાના ફરઝંદને આ પ્રમાણે સમજાવે છે. બસ રમઝાન અલ મુબારકનો મહિનો છે, નેકીના કામ ઘણા છે, નેકીના કામ ઘણા છે, પણ એક અફસોસથી ભરેલી વાતને તમારી સમક્ષ પેશ કરું અને આજના સબક યા દર્સ યા તકરીરને આપણે સમાપ્ત કરીએ. સાતમા ઇમામ ઇમામે મુસલ કાઝિમ અલૈહિસ્સલામ, એવાનો એક કોલ છે જે મને બહુ જ પસંદ છે, આપણે બધાને પસંદ છે. સાતમા ઇમામનો એક કોલ છે, અવારનવાર એને હું લોકોને ઉપદેશ કરાવું છું, યાદી અપાવું છું. સાતમા ઇમામે કહ્યું, અલ ખૈરુ કથીર વ ફાઇલુહુ કલીલ, અલ ખૈરુ કથીર વ ફાઇલુહુ કલીલ. નેકીના કામ, ખૈરના કામ, સારા કામ પુષ્કળ છે, બહુ જાજા છે,
પણ એને કરવાવાળા બહુ ઓછા છે. શા માટે નહીં કરતા હોય? કદાચ કદાચ એક કારણ આ હોય કે નાના સમજીને, નાના સમજીને એ નેકીના કામને હું આળસ કરી જાતો હોઉં. ખુતબાએ રમઝાનને જોજો, નાની નાની વાત, પાણી પીરાવાનો આ અજરો, ખજૂર ખવડાવવાનો આ અજરો, ઇફતાર કરાવવાનો આ અજરો, ફળાળા કામનો આ અજરો, નાની નાની નેકીઓના અજરો સવાબ એટલા ઢગલા, ખાસ કરીને માહે રમઝાન અલ મુબારકની અંદર. એટલા માટે જનાબે લુકમાને પોતાના ફરઝંદને કહ્યું, દીકરા લા તુહક્કરન્ના સિગાર અલ ઉમૂર, નાના નાના કામને નાંડા નાંડા સમજીને તુચ્છ ન સમજજે. કેમ? કારણ કે એ જ છે કે એક વખત આવશે, ઇન સગારા ગદન તસીરો કિબારા, ખરેખર નાના નાના કામ, નાના નાના અમલ કાલે મોટા નિવડશે. ખુદાની બારગામાં દુઆ કરે, ખુદાયા માહે રમઝાન અલ મુબારકનો મોકો છે, તારી રહેમતની બારિશ છે, તારી તૌફીકની બારિશ છે, આ નૂરાની મહિનાની અંદર અમને નેક તૌફીક ઇનાયત કર કે અમો પોતપોતાના કામકાજને દુનિયા અને આખરત માટે સુધારતા રહીએ, જેથી કરીને કામયાબીના પંથ ઉપર હર કોઈ ચડી શકે. હાઝા અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. يا علي يا عظيم يا غفور يا رحيم, أنت الرب العظيم الذي ليس كمثله شيء وهو السميع البصير. وهذا شهر عظمته وكرمته وشرفته وفضلته على الشهور, وهو الشهر الذي فرضت صيامه عليه, وهو شهر رمضان الذي أنزلت فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان, وجعلت فيه ليلة القدر وجعلتها خيرا من ألف شهر, فيا ذا المن ولا يمن عليك, من علي بفكاك رقبتي من النار فيما تمن عليه, وأدخلني الجنة برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. اللهم رب شهر رمضان الذي أنزلت فيه القرآن وافترضت على عبادك فيه الصيام, صل على محمد وآل محمد, وارزقني حج بيتك الحرام في عامي هذا وفي كل عام, واغفر لي تلك الذنوب العظام فإنه لا يغفرها غيرك يا رحمن يا علام. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد.
اللهم إني أفتتح الثناء بحمدك وأنت مسدد للصواب بمنك، وأيقنت أنك أنت أرحم الراحمين في موضع العفو والرحمة، وأشد المعاقبين في موضع النكال والنقمة، وأعظم المتجبرين في موضع الكبرياء والعظمة. اللهم أذنت لي في دعائك ومسألتك، فاسمع يا سميع مدحتي، وأجب يا رحيم دعوتي، وأقل يا غفور عثرتي. فكم يا إلهي من كربة قد فرجتها، وهموم قد كشفتها، وعثرة قد أقلتها، ورحمة قد نشرتها، وحلقة بلاء قد فككتها. الحمد لله الذي لم يتخذ صاحبة ولا ولدا، ولم يكن له شريك في الملك، ولم يكن له ولي من الذل، وكبره تكبيرا. الحمد لله بجميع محامده كلها على جميع نعمه كلها. الحمد لله الذي لا مضاد له في ملكه ولا منازع له في أمره. الحمد لله الذي لا شريك له في خلقه ولا شبيه له في عظمته. الحمد لله الفاشي في الخلق أمره حمده، الظاهر بالكرم مجده، الباسط بالجود يده، الذي لا تنقص خزائنه ولا تزيده كثرة العطاء إلا جودا وكرما، إنه هو العزيز الوهاب. اللهم إني أسألك قليلا من كثير، مع حاجة بي إليه عظيمة، وغناك عنه قديم، وهو عندي كثير، وهو عليك سهل يسير. اللهم إن عفوك عن ذنبي وتجاوزك عن خطيئتي وصفحك عن ظلمي وسترك على قبيح عملي وحلمك عن كثير جرمي عندما كان من خطئي وعمدي، أطمعني في أن أسألك ما لا أستوجبه منك الذي رزقتني من رحمتك وأريتني من قدرتك وعرفتني من إجابتك، فصرت أدعوك آمنا وأسألك مستأنسا، لا خائفا ولا وجلا، مدلا عليك فيما قصدت فيه إليك، فإن أبطأ عني عتبت بجهلي عليك، ولعل الذي أبطأ عني هو خير لي لعلمك بعاقبة الأمور، فلم أر مولا كريما أصبر على عبد لئيم منك علي. يا ربي إنك تدعوني فأولي عنك، وتتحبب إلي فأتبغض إليك،
وتتودد إلي فلا أقبل منك، كأن لي التطول عليك، فلم يمنعك ذلك من الرحمة لي والإحسان إلي والتفضل علي بجودك وكرمك. فارحم عبدك الجاهل وجد عليه بفضل إحسانك، إنك جواد كريم. الحمد لله مالك الملك مجري الفلك مسخر الرياح فالق الإصباح ديان الدين رب العالمين. الحمد لله على حلمه بعد علمه، والحمد لله على عفوه بعد قدرته، والحمد لله على طول أناته في غضبه، وهو قادر على ما يريد. الحمد لله خالق الخلق باسط الرزق فالق الإصباح ذي الجلال والإكرام والفضل والإنعام، الذي بعدا فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. الحمد لله الذي ليس له منازع يعادله، ولا شبيه يشاكله، ولا ظهير يعاضده، قهر بعزته الأعزاء، وتواضع لعظمته العظماء، فبلغ بقدرته ما يشاء. الحمد لله الذي يجيبني حين أناديه، ويستر علي كل عورة وأنا أعصيه، ويعظم النعمة علي فلا أجازيه. فكم من موهبة هنية قد أعطاني، وعظيمة مخوفة قد كفاني، وبهجة مونقة قد أراني، فأثني عليه حامدا وأذكره مسبحا. الحمد لله الذي لا يهتك حجابه، ولا يغلق بابه، ولا يرد سائله، ولا يخيب آمله. الحمد لله الذي يؤمن الخائفين، وينجي الصالحين، ويرفع المستضعفين، ويضع المستكبرين، ويهلك ملوكا ويستخلف آخرين. والحمد لله قاصم الجبارين، مبير الظالمين، مدرك الهاربين، نكال الظالمين، صريخ المستصرخين، موضع حاجات الطالبين، معتمد المؤمنين. الحمد لله الذي من خشيته ترعد السماء وسكانها، وترجف الأرض وعمارها، وتموج البحار ومن يسبح في غمراتها. الحمد لله الذي هدانا لهذا، وما كنا لنهتدي لولا أن هدانا الله. الحمد لله الذي يخلق ولم يخلق، ويرزق ولا يرزق، ويطعم ولا يطعم، ويميت الأحياء ويحيي الموتى، وهو حي لا يموت، بيده الخير، وهو على كل شيء قدير. اللهم صل على محمد عبدك ورسولك وأمينك وصفيك وحبيبك وخيرتك من خلقك، وحافظ سرك ومبلغ رسالاتك.
أفضل وأحسن وأجمل وأكمل وأزكى وأنمى وأطيب وأطهر وأسنى وأكثر ما صليت وباركت وترحمت وتحننت وسلمت على أحد من عبادك وأنبيائك ورسلك وصفوتك وأهل الكرامة عليك من خلقك. اللهم وصل على علي أمير المؤمنين ووصي رسول رب العالمين عبدك ووليك وأخي رسولك وحجتك على خلقك وآيتك الكبرى والنبأ العظيم. وصل على الصديقة الطاهرة فاطمة الزهراء سيدتي نساء العالمين. وصل على سبطي الرحمة وإمامي الهدى الحسن والحسين سيدي شباب أهل الجنة. وصل على أئمة المسلمين علي بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي والخلف الهادي المهدي حججك على عبادك وأمنائك في بلادك صلاة كثيرة دائما. اللهم وصل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين. اللهم اجعله الداعي إلى كتابك والقائم بدينك. استخلفه في الأرض كما استخلفت الذين من قبله. مكن له دينه الذي ارتضيته له. أبدله من بعد خوفه أمنا يعبدك لا يشرك بك شيئا. اللهم أعزه وأعزز به وانصره وانتصر به وانصره نصرا عزيزا وافتح له فتحا يسيرا واجعل له من لدنك سلطانا نصيرا. اللهم أظهر به دينك وسنة نبيك حتى لا يستخفيا بشيء من الحق مخافة أحد من الخلق. اللهم إنا نرغب إليك في دولة كريمة تعز بها الإسلام وأهله وتذل بها النفاق وأهله وتجعلنا فيها من الدعاة إلى طاعتك والقادة إلى سبيلك وترزقنا بها كرامة الدنيا والآخرة. اللهم ما عرفتنا من الحق فحملنا وما قصرنا عنه فبلغنا. اللهم الم به شعثنا واشعب به صدعنا وارتق به فتقنا وكثر به قلتنا وأعزز به ذلتنا وأغن به عائلنا واقض به عم مغرمنا واجبر به فقرنا وسد به خلتنا ويسر به عسرنا وبيض به وجوهنا وفك به أسرنا وأنجح به طلبتنا
وأنجز به مواعيدنا واستجب به دعوتنا وأعطنا به سؤلنا وبلغنا به من الدنيا والآخرة آمالنا وأعطنا به فوق رغبتنا يا خير المسؤولين وأوسع المعطين اشف به صدورنا وأذهب به غيظ قلوبنا واهدنا به لما اختلف فيه من الحق بإذنك إنك تهدي من تشاء إلى صراط مستقيم وانصرنا به على عدوك وعدونا إلى الحق آمين اللهم إنا نشكو إليك فقد نبينا صلواتك عليه وآله وغيبة ولينا وكثرة عدونا وقلة عددنا وشدة الفتن بنا وتظاهر الزمان علينا فصل على محمد وآله وأعنا على ذلك بفتح منك تعجله وبضر تكشفه ونصر تعزه وسلطان حق تظهره ورحمة منك تجللنا وعافية منك تلبسنا برحمتك يا أرحم الراحمين. اللهم برحمتك في الصالحين فأدخلنا وفي عليين فارفعنا وبكأس من معين من عين سلسبيل فاسقنا ومن الحور العين برحمتك فزوجنا ومن الولدان المخلدين كأنهم لؤلؤ مكنون فأخدمنا ومن ثمار الجنة ولحوم الطير فأطعمنا ومن ثياب السندس والحرير والاستبرق فألبسنا وليلة القدر وحج بيتك الحرام وقتلا في سبيلك فوفق لنا وصالح الدعاء والمسألة فاستجب لنا وإذا جمعت الأولين والآخرين يوم القيامة فارحمنا وبراءة من النار فاكتب لنا وفي جهنم فلا تغلنا وفي عذابك وهوانك فلا تبتلنا ومن الزقوم والضريع فلا تطعمنا ومع الشياطين فلا تجعلنا وفي النار على وجوهنا فلا تكببنا ومن ثياب النار وسرابيل القطران فلا تلبسنا ومن كل سوء يا لا إله إلا أنت بحق لا إله إلا أنت فنجنا اللهم إني أسألك أن تجعل فيما تقضي وتقدر من الأمر المحتوم في الأمر الحكيم من القضاء الذي لا يرد ولا يبدل أن تكتبني من حجاج بيتك الحرام
المبرور حجهم، المشكور سعيهم، المغفور ذنوبهم، المكفر عن سيئاتهم، وأن تجعل فيما تقضي وتقدر، أن تطيل عمري في خير وعافية، وتوسع في رزقي، وتجعلني ممن تنتصر به لدينك، ولا تستبدل بي غيري. أعوذ بجلال وجهك الكريم أن ينقضي عني شهر رمضان، أو يطلع الفجر من ليلتي هذه، ولك قبلي تبعة أو ذنب تعذبني عليه. يا ذا الذي كان قبل كل شيء ثم خلق كل شيء ثم يبقى ويفنى كل شيء، يا ذا الذي ليس كمثله شيء، ويا ذا الذي ليس في السماوات العلى ولا في الأرضين السفلى ولا فوقهن ولا تحتهن ولا بينهن إله يعبد غيره، لك الحمد حمدا لا يقوى على إحصائه إلا أنت، فصل على محمد وآل محمد صلاة لا يقوى على إحصائها إلا أنت. إلهي، وقف السائلون ببابك، ولا ذا الفقراء بجنابك، ووقفت سفينة المساكين على ساحل بحر جودك وكرمك، يرجون الجواز إلى ساحة رحمتك ونعمتك. إلهي، إن كنت لا ترحم في هذا الشهر الشريف إلا لمن أخلص لك في صيامه وقيامه، فمن للمذنب المقصر إذا غرق في بحر ذنوبه وآثامه؟ إلهي، إن كنت لا ترحم إلا المطيعين، فمن للعاصين؟ وإن كنت لا تقبل إلا من العاملين، فمن للمقصرين؟ إلهي، ربح الصائمون وفاز القائمون ونجا المخلصون، ونحن عبيدك المذنبون، فارحمنا برحمتك، وأعتقنا من النار بعفوك، واغفر لنا ذنوبنا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد،
اللهم أدخل على أهل القبور السرور، اللهم أغن كل فقير، اللهم أشبع كل جائع، اللهم اكس كل عريان، اللهم اقض دين كل مدين، اللهم فرج عن كل مكروب، اللهم رد كل غريب، اللهم فك كل أسير، اللهم أصلح كل فاسد من أمور المسلمين، اللهم اشف كل مريض، اللهم سد فقرنا بغناك، اللهم غير سوء حالنا بحسن حالك، اللهم اقض عنا الدين وأغننا من الفقر، إنك على كل شيء قدير. وصل اللهم على محمد وآله الطاهرين.